तो मित्रों हवे थोड़ा आपणे आगळ आवीए एटले आपणे हिल गार्डन छे। तो अहींया जो एंटर थवामां ज सरस मजानो जंगलनो राजा बेहाड़ो छे सिंह। तो मित्रों हवे एक सरस मजानो कुदरती नजारो जोवा माटे आपणे हंटिंग पॉइंट उपर पहोंची गया। तो जो मित्रों आ एक मिरर में केवो सरस मजानो हूँ लागू छू के नहीं तमे कमेंट करीने मने कहेजो। आपणे तो अहींया अमे अत्यारे अंदर आव्या तो व्हाइट ससला छे। तो केटला हेलो मित्रों केम छो बधा मजामां? हूँ भाव सोलंकी एक नवा व्लॉग में तमारा बधानो स्वागत करू छू। तो मित्रों अत्यारे हूँ पहोंची गयो छू, मारी पासे तमे जोई रह्या छो पोरबंदर हाईवे छे अने आ कल्याणपुर धाम छे। अहींया एंटर थवा माटे 5 रूपया फी छे पर पर्सन, बाळको माटे फ्री छे। तो हवे आपणे अहींया अलग अलग बाळको माटे पण घणुं बधुं छे अने एक सरस मजानुं मंदिर पण छे। तो तमने बधानो अहींया देखाडुं, तो छेले सुधी विडियो कंटीन्यू जोता रहेजो बधा। तो मित्रों अमे आगळ आव्या छे जे કલ્યાણપુરમાં સફારી બાગ પણ છે। તો ચાલો અહીંયા સફારી બાગમાં શું શું છે જોવા માટે, તો આપણે બધા જોઈએ। તો ચાલો કન્ટિન્યુ બધા જોતા રહો વિડિયો। તો મિત્રો તમે અહીંયા જો સરસ મજાનો હાથી છે, તો સરસ મજાનો હાથી બનાવ્યો છે ને એની ઉપર જે લસરપટ્ટી બાળકો માટે રાખી છે। तो अहीं अमे अत्यारे अंदर आव्या तो व्हाइट ससला छे। तो केटला सरस मजाना जो व्हाइट ससला छे अने अंदर काजबा पण छे बे त्रण। जो आ बाजू काजबो पण छे अने व्हाइट ससलू पण छे। तो केटला सरस मजाना छे अहीं। तो मित्रों हवे आपणे आगळ पहोंची गया छे। तो सरस मजाना जंगली प्राणीओनी सरस मजानी अहीं मूर्तिओ राखवामां आवी छे। जो तमे तो हवे थोड़ा आगळ वधीए तो आपणे जे गाडू कहीए छीए, तो सरस मजानुं गाडू पेन्टिंग करीने राख्युं छे आ बाजू। अने थोड़ाक आगळ वधीए तो आपणे જંગલનો રાજા સિંહ, કેટલો સરસ મજાનો એની પણ મૂર્તિ અહીંયા બનાવવામાં આવી છે। અને હું ને પંકજ અહીંયા બસ બંને હવે બધું આગળ થોડું થોડું જોઈએ કે શું શું જોવાનું છે। તો ચાલો હજી આગળ કન્ટિન્યુ જોતા રહેજો વિડીયોમાં। તો હવે આપણે થોડાક આગળ આવ્યા તો સરસ મજાના બતક પણ અહીંયા છે। અને હવે થોડાક આપણે આગળ આવીએ તો સરસ મજાના હરણ પણ છે। તો કેટલા સરસ મજાના હરણની મૂર્તિ પણ રાખી છે। તો હવે ત્યારબાદ થોડાક આપણે આગળ આવીએ તો સરસ મજાના વાઘ પણ છે। તો વાઘની પણ સરસ મજાની અહીંયા બનાવી છે મૂર્તિ। અને હવે થોડાક હજી આપણે આગળ જઈએ તો હવે મારી પાસે તમે જોઈ રહ્યા છો તે સરસ મજાના દીપડાની પણ અહીંયા મૂર્તિ છે। તો એ પણ જોવા માટે અહીંયા છે। તો મિત્રો હવે એક સરસ મજાનો કુદરતી નજારો જોવા માટે આપણે હન્ટિંગ પોઈન્ટ ઉપર પહોંચી ગયા છે। એક સરસ મજાનો નજારો આપણે જોવા માટે થઈને ઉપર જવું પડશે। તો ચાલો આપણે જઈએ ઉપર। ચાલો કુદરતી નજારો જોવા માટે થઈને આપણે જવું પડશે ઉપર। તો ચાલો હવે આપણે જઈએ, સરસ મજાનો નજારો હશે જોવા માટે। તો અહીંયાથી તમને હું દેખાડું કે કેવું વ્યૂ આવી રહ્યું છે। તો ચાલો તમે આવી જાઓ બધા ઉપર। તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે ઉપર। તો જો તમે અહીંયા આ બાજુ સરસ મજાની દોરી રાખી છે અને આ બાજુ જે આપણે પાટી આવે છે એ છે, તો અહીંયાથી આખું વ્યૂ આવે છે। તો કેમ કે ઝાડવા છે એટલે એટલું બધું ક્લિયર દેખાતું નથી, પણ સરસ મજાનું અહીંયાથી જોવા માટે એક મસ્ત નજારો બનાવ્યો છે અહીંયા કલ્યાણપુર ધામમાં, જે બધું સરસ દેખાય છે। તો મિત્રો જો તમે અહીંયા સરસ મજાનો આ નજારો છે જોવા માટે થઈને આપણે એમ થાય કે આપણે જંગલની વસવાટ પહોંચી ગયા હોય। ચારે બાજુ ઝાડવા જ ઝાડવા છે અને અહીંયા કેવો સરસ મજાનો કોયલનો અવાજ આવી રહ્યો છે, તમને સંભળાતું હશે કદાચ, વોઇસ આવતો હશે। તો આ સરસ મજાનો અહીંયાથી એક નજારો હતો। હવે આપણે જઈએ છીએ નીચે, ઘણું બધું હજી જોવાનું બાકી છે। તો વિડીયોમાં કન્ટિન્યુ જોતા રહેજો અને એ વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો તમે જો કેટલી સરસ મજાનું એક પેઇન્ટિંગ કરેલું છે અહીંયા, તો આ એક જોવા માટે થઈને અહીંયા એક સરસ મજાનું ડેકોરેશન માટે થઈને રાખ્યું છે। અને આ બાજુ પણ જો તમે કેટલું સરસ મજાનું પેઇન્ટિંગ અને ડેકોરેશન, એક આપણે એવું થાય કે જોતા જ રહીએ એવું અહીંયા જોવા માટે થઈને અલગ અલગ ઘણી બધી એવી વસ્તુ છે કે આપણે એમ થાય કે આ કેટલું સરસ મજાનું કલાકૃતિ અને એક આ પેઇન્ટિંગ કરેલું છે। આ પણ તમે જુઓ કેટલું સરસ મજાનું એક મૂર્તિ ભગવાનની રાખેલી છે। તો મિત્રો જો તમે સરસ મજાનું દીપડાની મૂર્તિ ઝાડવા ઉપર કેવી મસ્ત રાખેલી છે અને એમાં અવાજ પણ આવે છે, વોઇસ પણ રાખેલો છે એનો, તમને કદાચ સંભળાતો હશે। આ બાજુ તમે આવો તો કેટલો સરસ મજાનો કોયલનો પણ અવાજ આવે છે। તો આ પણ એક સરસ મજાને અહીંયા ઉપર ઝાડવા ઉપર કેટલા ડેકોરેશન માટે રાખ્યા છે, તો સરસ દેખાય છે આ પણ આપણે, અને વોઇસ સાથે આપણે અવાજ પણ સંભળાય છે। તો મિત્રો અમે આપણે આગળ આવીએ તો કેટલા સરસ મજાના જે ગાડા રાખેલા છે પેલાના, અને આ પેલાનું ઘોડિયું રાખેલું છે, આ પેટારા રાખેલા છે, તિજોરીઓ રાખેલી છે અને ઉપર એક સરસ મજાની તોપ પણ રાખેલી છે।
तो आ सरस मजानुं अहींया पेंटिंग करी अने आवी बधी अलग अलग कलाकृतिओ छे जे जोवा माटे थईने लोको माटे राखेली छे। तो मात्र 5 रुपियामां अहींया आपणे घणुं बधुं जोवा माटे अंदर छे, तो जरूर तमे आवजो बधा। तो आ पण एक सरस मजानो अहींया तमे जो पहाड़ उपरथी जे सुमाछामां आपणे पाणी वहेतुं होय छे एवी रीतना एक सरस मजानुं पाणी वहे छे। तो मित्रों अत्यारे आपणे सफारी बागमां जेटलुं हतुं एटलुं मैं तमने सरस मजानुं बधुं हतुं एटलुं देखाड़ी दीधुं छे। अने अहींया बहार निकळता पण अहींया राम तेतर छे, तमे जे जोई शको छो सरस मजाना राम तेतर राखेला छे। आमां સસલા राखेला छे, आमां परदेशी कूकड़ा राखेला छे, आमां बत्तक राखेला छे। तो चलो हवे ओली बाजू थोड़ू घणुं जोवानुं छे, तो आपणे जोईए अहींया पण સસલા सरस मजाना केटला व्हाइट સસલા राखेला छे, काजबा राखेला छे। तो मित्रों हवे आपणे पहोंची गया छे જલગી ક્રીડા। तो अहीं मित्रों तमे नहावा माटे पण आवी शको छो अने पर पर्सन 50 रुपया छे। तो सरस मजानुं स्विमिंग पूल पण छे, तो तमे स्विमिंग नी पण मजा माणी शको छो। तमे जोई शको स्विमिंग पूल सरस मजानुं अहीं छे। માનો ને તમે ત્યારે આવો તો। તો મિત્રો હવે થોડાક આપણે આગળ આવીએ એટલે આપણે હિલ ગાર્ડન છે, તો અહીંયા જો એન્ટર થવામાં જ સરસ મજાનો જંગલનો રાજા બેહાડ્યો છે સિંહ। તો ચાલો હવે આપણે અંદર જોઈએ હિલ ગાર્ડનમાં શું શું જોવાનું છે, તો કન્ટિન્યુ જોતા રહ્યો આગળ જઈએ આપણે। તો અહીંયા હિલ ગાર્ડનમાં આપણે અંદર જઈએ એટલે સરસ મજાના પગથિયા અને ગુફા જેવું છે, તો અંદર તો કઈ દેખાતું નથી, બહુ અંધારું છે। તો શું છે ચાલો જોઈએ આપણે। तो आपणे अंदर गुफामां वच्चोवच पहोंची गया छीए अने सरस मजाना साईं बाबानी मूर्ति राखेली छे, तो तमे बधा पण साईं बाबाना दर्शन करो। तो आ बाजु थयो एक्झिट छे, तो चालो आपणे एक्झिट उपर जईए। तो मित्रो अत्यारे आपणे उपर आवी गया छीए अने एवी फीलिंग आवे छे के किला उपर आवी गया एवी। तो सरस मजानो अहींयाथी किला जेवुं फीलिंग आवी रही छे जोवो तमे। तो मित्रों चालो अहीं मंदिर छे अने सरस मजाना भगवान नी मूर्ति राखेली छे, तो चालो आपणे अहीं बधा दर्शन करीए। हालो तमे बधा। तो अहीं ब्रह्माजी नी मूर्ति छे, तो तमे बधा पण ब्रह्माजी ना दर्शन करो। तो मित्रों अहीं भारत खंड नी बारे बार ज्योतिर्लिंग ना नाम अने ज्योतिर्लिंग राखेली छे। तो जो तमे सौप्रथम सोमनाथ महादेव नी ज्योतिर्लिंग छे, जे आपणे ज अहीं सोमनाथ आवेली छे। बाकी बधी ज्योतिर्लिंग तमे जो अमुक अमुक नाम कलर लिखा एटले होय गया, महाकालेश्वर उज्जैन, ओमकारेश्वर, केदारनाथ। तो आ बारे बार ज्योतिर्लिंग मंदिर नी फरतीकुल राखवामां आवेली छे। बारे बार ज्योतिर्लिंग सरस मजाने अहींया जो तमे राखवामां आवेली छे ब्रह्माजी नी मूर्ति नी चारे बाजू। तो अहीं तमे बाळको माटे आवो तो 5-10 वर्षना बाळको माटे बोटिंग नी स्विमिंग नी सुविधा छे अहीं, तो मात्र 20 रुपया ज एनी फी छे। सरस मजाना बाळको माटे अलग अलग राइड राखवामां आवी छे। तो अमारी साथे युविन भाई छे, तो युविन भाई ने पण राइड नी मजा लेवी। युविन भाई के मारे जवुं छे, तो जो ए पण राइड नी मजा ले। तो अत्यारे हुं फरता फरता अहींया पहोंची गया छे 16 संस्कार जे हिंदू धर्म सनातन धर्ममां जे दर्शाववामां आवेला होय छे। तो तमे मारी पासळ जोई शको छो के 16 संस्कारनी पेइंटिंग वडे आपणे देखाडवामां आवे छे, अने नीचे 16 संस्कार लखेला पण छे, पण एटलुं क्लियर नहीं देखाय केम के हवे ते कलर झाखो पड़ी गयो छे ए माटे थईने। तो तमे जोई शको आ। तो मित्रों अहीं आपणे पहोंची गया छे ट्रेनमां, तो पर पर्सन 10 रुपया छे, तो हुं ने युवन बेठा छे, तो 20 रुपया बे टिकिट लीधी छे। चालो ट्रेननी मजा माणीए। तो अमारी ट्रेन फाइनली अत्यारे उपड़ी गई छे प्लेटफॉर्म पर थी, अने हवे 10 रुपया में मजा माणवानी छे। मजा आवे છે? તો મિત્રો અહીંયા તમે આવો તો બાળકો માટે અલગ અલગ રાઇડ છે। તો જો અહીંયા લસરપટ્ટી છે, તો અમારી સાથે યુવિનભાઈ આવ્યા છે, તો યુવિનભાઈ પણ અહીંયા મસ્ત મજાની રાઇડના આનંદ માણે। અને અલગ અલગ ઘણી બધી આ બાજુ તમે જો હિચકા છે, અલગ અલગ બેસવાનું ઘણી બધી રાઇડો છે, તો બાળકોને તો જરૂર અહીંયા એક વખત લઈ આવજો તમે।
तो मित्रों अत्यारे मिरर शो से अलग अलग घना बधा मिरर राखवामां आवेला छे, तो बाळकोना मनोरंजन माटे थईने राखवामां आवेला छे। तो चलो आपणे जोईए के मिरर मां केवा आपणे देखाईए छीए, जो आ बाळको पण मजा माणे। तो जो मित्रों आ एक मिरर मां केवो सरस मजानो हुं लागुं छुं के नहीं, तमे कमेंट करीने मने कहेजो। आपणे आगळ जईए हवे, तो आ मिरर कंईक अलग छे, कंईक अलग ज लागे छे, 360 मिरर लागे छे आ तो मने। तो आ पण कंईक अलग ज मिरर छे, जो तमे मारी साथे घणा बधा बाळको छे ए पण एनी मजा माणी रह्या छे मिरर नी। तो आप कई अलग सरस मजा ना मिलर से जो ते आम तो मैं कहीं खबर ज नहीं पड़ती के रीतना एक मिलर से जो ते। तो आ मिलर में आप हूँ हाँ पतलो के जाडो देखाओ छू जो ते। आ मिलर में अपने एवं लगे कि बहु मोटा हो लगे। तो मित्रों अत्यारे जो ते सरस मजा ने हिस्का से बतक से, तो अमार युवीन भाई ने बतक में बेहाड़ी दीदा है और हिस्का की मजा माने से। तो हमें हूँ पंकज ने युवीन હવે આગળ જાય, બસ હવે બહુ જોવાનું છે નહીં, હવે એક્ઝિટ તરફ જવાનું છે। તો મિત્રો અહીંયા માછલી ઘર પણ છે કલ્યાણપુર ધામમાં, તો અહીંયા 70 જાતની અલગ અલગ માછલીઓ રાખેલી છે। હાલમાં અત્યારે અહીંયા માછલીઓ છે નહીં એટલે બંધ છે, એટલે એ લોકોનું એવું કહેવાનું છે, મેં વાત કરી કે આવનારા સમયમાં પાછું ચાલુ થઈ જશે। તો મિત્રો ફાઇનલી આ બ્લોગ હવે હું અહીંયા એન્ડ કરવા જઈ રહ્યો છું। તો મિત્રો મારો આ બ્લોગ તમને કેવો લાગ્યો જરૂર કમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો। આવા નવા અમારા નવા બ્લોગ ઘણા બધા આવતા રહેશે। તો મિત્રો આ વિડીયો હવે અહીંયા એન્ડ કરીએ છીએ આપણે।